विद्यार्थी मित्रों ऑनलाइन वीडियो में आपनु स्वागत छे। आपणे वात करता था धोरण 8 विषय विज्ञान चेप्टर नंबर 8 गति। छेला लेक्चर में आपणे वेग विषय माहिती मेळवी गया था। त्यार पछी छे प्रवेग। प्रवेग कोने कहेवाय? तो के प्रवेगनी व्याख्या समझता पहेला आपने खबर छे के झड़पनी व्याख्या वेगनी व्याख्या समझता पहेला आपणे सूत्र उपरथी व्याख्या बनावी हती। एवी ज रीते प्रवेगनु व्याख्या समझता पहेला प्रवेगनु आपणे सूत्र लखशील के प्रवेग। प्रवेग ने दर्शावाय छे ना वडे? तो के ए वडे। એટલે કે પ્રવેગનું સૂત્ર છે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય। પ્રવેગનું સૂત્ર શું છે? તો કે વેગનો ફેરફાર છેદમાં સમય। એટલે હવે આપણે વ્યાખ્યા બનાવી શકીએ પ્રવેગની વ્યાખ્યા શું બને? તો કે એકમ સમયમાં, કારણ કે આપણે ખબર છે કે છેદમાં હોય એને આપણે શું લઈએ? તો કે એકમ। તો કે એકમ સમયમાં પદાર્થના વેગના ફેરફારને પ્રવેગ કહેવાય છે। ફરીથી વ્યાખ્યા બોલું છું, એકમ સમયમાં પદાર્થના વેગના ફેરફારને પ્રવેગ કહેવાય છે। હવે તો પ્રવેગ કેવી રાશિ છે? તો પ્રવેગ વિદ્યાર્થી મિત્રો પ્રવેગ છે એ સદિશ રાશિ છે। એટલે પ્રવેગ રાશિ કેવી છે? તો કે પ્રવેગ છે એ સદિશ રાશિ છે। પ્રવેગ કેવી રાશિ છે? તો કે પ્રવેગ છે એ સદિશ રાશિ છે। એના એકમની વાત કરીએ તો પ્રવેગનો એસઆઈ એકમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। સ્ક્વેર એટલે બે ઘાત, અથવા આમ પણ લખી શકાય કે મીટર સેકન્ડ માઇનસ બે ઘાત। અન્ય એકમ ક્યાં ક્યાં છે? તો પ્રવેગના અન્ય એકમ વિદ્યાર્થી મિત્રો કિલોમીટર પ્રતિ કલાકનો સ્ક્વેર અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, આ અન્ય એકમ છે। પ્રવેગની દિશા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગની દિશા એ જે વેગની દિશા છે એ પ્રવેગની દિશા હશે। ત્યાર પછી પ્રવેગનું સૂત્ર આપણે લખવું હોય તો વેગનો ફેરફાર, એટલે આપણે આવું પણ લખી શકીએ ડેલ્ટા એટલે એ ફેરફાર દેખાડે, વેગ એટલે વી, અને સમયનો ફેરફાર એટલે ડેલ્ટા ટી। હવે આ જ સૂત્રને આપણે લખવું હોય તો આપણે ખબર છે પ્રારંભિક અંતિમમાંથી પ્રારંભિક બાદ કરાય એટલે આપણે ફેરફાર મળે। તો આપણે ખબર છે અંતિમ વેગ, અંતિમ વેગ એટલે આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરી કે અંતિમ વેગને વી કહેવાય, પ્રારંભિક વેગને કોણ કહેવાય? તો કે યુ કહેવાય, અને ફેરફાર એટલે માઇનસ, અંતિમ સમય એટલે ટી, પ્રારંભિક સમય એટલે ઝીરો। કારણ કે ઝીરો શું કામે? કોઈ પદાર્થ સ્ટાર્ટિંગમાં, અત્યારે દાખલા તરીકે આ ચોક છે, ચોક અત્યારે સ્ટાર્ટિંગમાં હોય તો સમય આપણે પહેલેથી કાઉન્ટ ચાલુ કરીએ તો સમય કેવો હોય? ઝીરો। ત્યારની સ્થિતિનો જે વેગ હોય એને કહેવાય પ્રારંભિક વેગ એટલે યુ। જ્યારે આ ચોકને તમે અહીંથી ઉપરથી તમે નીચે મૂકો, તો જ્યારે તમે ઉપરથી જ્યારે નીચે મૂકો તેનો મતલબ એવો કે કાઉન્ટ થશે સમય, અને છેલ્લો જે વેગ હશે એ કાઉન્ટ જે કઈ સમય થાય છે એને કહેવાય ટી, અને છેલ્લો જે વેગ હશે એને કહેવાય વી। એટલે કે સૂત્ર બની ગયું વી માઇનસ યુ છેદમાં ટી માઇનસ ઝીરો, ઝીરો એટલે પ્રારંભિક સમય હતો એ, એનો મતલબ એવો વી કેવો થયો અંતિમ વેગ, યુ કેવો થયો પ્રારંભિક વેગ, છેદમાં ટી, એટલે સૂત્ર બની ગયું વી માઇનસ યુ છેદમાં ટી, આ પ્રવેગનું સૂત્ર બની ગયું। આની ઉપરથી બે કિસ્સા આવે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પેલો જે કિસ્સો છે એ વી મોટો હોય યુ કરતા, અને બીજો જે કિસ્સો છે વી યુ કરતા નાનો હોય। તો પેલાની વાત કરીએ કે જો આવો કિસ્સો મળે કે વી નો જવાબ મોટો હોય યુ નો જવાબ નાનો હોય, વી નો જવાબ મોટો હોય યુ નો જવાબ નાનો હોય, તેનો મતલબ એવો કે જવાબ જે મળશે એ ગતિ કેવી કરતો હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ પદાર્થ ગતિ કરતો હોય છે, ગતિને કહેવાય પ્રવેગી ગતિ કરે છે। કેવી ગતિ કરતો હોય છે? તો કે પ્રવેગી ગતિ, એટલે કે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે। જ્યારે વી નું મૂલ્ય મોટું હોય છે યુ નું મૂલ્ય નાનું હોય છે ત્યારે ગતિ કેવો કરતો હોય છે? અચળ પ્રવેગી ગતિ, એટલે કે પ્રવેગી ગતિ કરતો હોય છે। પણ તમને જે પીડીએફ મોકલવામાં, એટલે કે ક્વેશ્ચનની વિડીયોની પાછળ જે તમને ક્વેશ્ચન મળે છે, ક્વેશ્ચનમાં આમાં તમારી પીડીએફમાં ભૂલ છે, સુધારી લેજો કે વી મોટો હોય યુ નાનો હોય, તમને કેસ આ નાનો આપેલો છે ભાઈ, એટલે કેસ આ આવશે કે જો વી નું મૂલ્ય નાનું હોય યુ નું મૂલ્ય મોટું હોય તો ત્યારે પદાર્થ ગતિ કરતો હોય છે, ગતિ કેવી કરતો હોય છે? તો કે પ્રતિ પ્રવેગી ગતિ કરતો હોય છે। કેવી? પ્રતિ પ્રવેગી, કે જ્યારે યુનું મૂલ્ય મોટું હોય છે વીનું મૂલ્ય નાનું હોય છે ત્યારે પદાર્થ કેવી ગતિ કરતો હોય છે? એટલે કે પ્રવેગી પ્રતિ પ્રવેગી ગતિ કરતો હોય છે, અને જ્યારે વીનું મૂલ્ય મોટું હોય છે યુનું મૂલ્ય નાનું હોય છે ત્યારે ગતિ કેવી કરતો હોય છે? કે પ્રવેગી ગતિ કરતો હોય છે, અને પ્રવેગી ગતિનો જવાબ હંમેશા કેવો મળે? પ્લસ, એટલે કે ધન મળે।
પ્રવેગી ગતિ કરતો હોય પદાર્થ ત્યારે એનો જવાબ કેવો મળશે તો કે પ્લસ અને પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય છે ત્યારે એનો જવાબ તમે ગણશો તો જવાબ કેવો આવશે તો કે ઋણ એટલે માઇનસ જવાબ તમને મળશે એટલે પ્રતિપ્રવેગીનો દાખલો દાખલા તરીકે તમે દાખલો ગણતા હોય અને જો પ્રવેગનું મૂલ્ય પ્લસ આવે તો તમારે સમજવાનું ગતિ કેવી કરે છે પ્રવેગી ગતિ દાખલો ગણો અને છેલ્લે જવાબ જો માઇનસમાં આવે તો આપણે કહેવાનું પદાર્થ કેવી ગતિ કરે છે પ્રતિપ્રવેગી તો આના માટેના ઉદાહરણો ક્યાં ક્યાં હોઈ શકે તો કે ભાઈ પ્રવેગી ગતિના આપણે ઉદાહરણની વાત કરીએ તો આપણે જ્યારે બાઇક ઉપર બેઠા હોય અને લીવર મારીએ છીએ બરાબર લીવર મારીએ તો વેગમાં એક સરખો વધારો થાય વેગ ડાયરેક્ટ વધવા માંડે છે તો લીવર મારો એટલે વેગ વધતો તો એનો મતલબ એવો હોય પદાર્થ કેવી ગતિ કરે તો કે પ્રવેગી ગતિ દાખલા તરીકે ચોકને તમે ઉપરથી જ્યારે હમણાં આપણે નીચે મૂકીએ ચોકને તમે ઉપરથી નીચે મૂકતા હોય તો ગતિમાં વધારો થાય એટલે કે વેગમાં વધે વેગમાં વધે એટલે ગતિ કઈ થઈ તો કે વેગ ગતિ થઈ પ્રવેગી ગતિ પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણો જોતા હોય તો તો દાખલા તરીકે ભાઈ આ ચોક હોય ચોકને તમે ઉપર ફેંકો તો વેગમાં ઘટે એટલે ચોકને તમે ઉપર ફેંકો અહીંથી તમે સ્પીડથી ફેંકો પછી ધીમે ધીમે સ્પીડ ઘટે ઘટીને પછી ક્યાં આવે તો કે પાછો નીચે આવે એટલે એનો મતલબ ઉધ્વ દિશામાં જ્યારે ફેંકો ઉધ્વ દિશા એટલે ઉપરની દિશા ઉધ્વ દિશામાં જ્યારે તમે ચોકને ફેંકો એટલે ગતિમાં ઘટાડો થાય એટલે કે વેગમાં ઘટે છે વેગ ઘટે છે એ ગતિ કઈ થઈ તો કે પ્રતિપ્રવેગી ગતિ થઈ બીજું ઉદાહરણ લઈએ તો કે ભાઈ બાઇક જ્યારે સ્પીડમાં જતું હોય ને તમે બ્રેક મારો તો બ્રેક મારો એટલે તમારા જે પ્રવેગ હોય વેગ હોય એ ઘટે વેગ ઘટ્યો એટલે ગતિ કઈ થઈ તો કે પ્રતિપ્રવેગી ગતિ થઈ ત્યાર પછી છે નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય જો પદાર્થનું એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય ફરીથી વ્યાખ્યા બોલું કે ભાઈ એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો જો વધારો થતો હોય તો આવી ગતિને નિયમિત પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે એટલે આગળ નામણા બે આપણે ઉદાહરણો જોયા ને એ કે એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય તો આવી ગતિને નિયમિત પ્રવેગિત ગતિ કહેવાય એટલે હમણાં જે આપણે ઓલું લીવર વાળું બાઇકને જે આપણે લીવર મારીએ છીએ બાઇક એક સરખી સ્પીડમાં વધી જાય એની વાત કરે છે અને જ્યારે મુક્ત પતન પામતો પદાર્થ એટલે ઉપરથી કોઈ ચોકને તમે નીચે ફેંકો એની વાત કરે છે એ કેવી ગતિ કહેવાય તો નિયમિત પ્રવેગી ગતિ કહેવાય અનિયમિત સોરી નિયમિત પ્રતિપ્રવેગીની વાત કરે છે પ્રતિપ્રવેગી એટલે ઘટાડો થતો હોવો જોઈએ એટલે કે જો પદાર્થના એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો ઘટાડો થતો હોય ઘટાડો એટલે નીચે નિશાની દેખાડે છે એટલે કે જો એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો ઘટાડો થતો હોય તો આવી ગતિને કહેવાય નિયમિત પ્રતિપ્રવેગી ગતિ પ્રવેગી ગતિમાં શું હતું તો કે એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય પ્રતિપ્રવેગીમાં તો કે એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો ઘટાડો થતો હોય તો આવી ગતિને કહેવાય નિયમિત પ્રતિપ્રવેગી ગતિ જેનું ઉદાહરણ હમણાં આપણે જોઈ ગયા કે ભાઈ વાહનમાં બ્રેક મારીએ છીએ એ બી પછી મુક્ત ઓલો ઉધ્વ દિશામાં ફેંકેલો દડાની વાત કરીએ એ બી એના ઉદાહરણો છે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તો કે અનિયમિત શબ્દ આવ્યો એટલે કે એક સરખા સમયગાળામાં વેગમાં બદલાતો હોય એટલે કે એક સરખો વધારો ન થતો હોય એક સરખો ઘટાડો ન થતો હોય વેગ બદલાતો હોય બદલાતો એટલે મેં ચોકડી કરી દીધી એટલે કે એક સરખા સમયગાળામાં વેગ બદલાતો હોય તો આવી ગતિને કહેવાય અનિયમિત પ્રવેગી ગતિ ફરીથી વ્યાખ્યા બોલું કે એક સરખા સમયગાળામાં વેગ બદલાતો હોય તો આવી ગતિને કહેવાય અનિયમિત પ્રવેગિત ગતિ એનું ઉદાહરણ બેસ્ટ છે કે ટ્રાફિક વાળા રસ્તામાં જ્યારે આપણે બાઇક ચલાવતો હોય ત્યારે આપણે ખબર છે ઘડીક બાઇકની સ્પીડ વધે તો ઘડીક બાઇકની સ્પીડ ઘટે છે તો આ ગતિ કેવી થઈ તો કે અનિયમિત પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે પછી એક ઉદાહરણ છે કે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય છે તો બસનો પ્રવેગ શોધવાનો છે એનો મતલબ એવો કે પહેલા એની ઝડપ કેટલી હતી પેલા તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક એટલે પ્રારંભિક વેગની વાત કરે તો કે પ્રારંભિક વેગ કેટલો હતો તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક પછી તો કે ભાઈ અંતિમ એટલે કે ઘટ્યો પેલા 80 હતો પછી શું થયો તો કે ઘટ્યો બ્રેક મારી એટલે ઘટ્યો એનો મતલબ એવો ઘટ્યો એટલે છેલ્લો વેગ આવ્યો તો અંતિમ વેગ કેટલો થયો તો કે અંતિમ વેગ કેટલો થઈ ગયો તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક અને સમય સમય કેટલો આપ્યો સમય એટલે યુટી ટી કેટલો આપ્યો તો કે ટી આપ્યો છે 5 સેકન્ડ હવે આપને ખબર છે કે ભાઈ વેગનો એસઆઈ એકમ કેટલો છે તો કે વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે
तो इने पहला तमारे मीटर प्रति सेकंड में बदलाव जो से प्रारंभिक वेग नी बात करी एटले यू तो के 80 ने 80 किलोमीटर एटले आपने खबर छे 1 किलोमीटर एटले 1000 मीटर थाय छेद में कलाक एटले 1 कलाक नी अंदर केटली सेकंड होय तो 1 कलाक नी अंदर 3600 सेकंड होय एटले नो मतलब एवो काई केटला आवशे तो के 3600 सेकंड 1 0 1 0 1 0 1 0 ગયા એટલે એનો મતલબ એવો કે યુ કેટલો મળ્યો તો કે 800/36 મીટર પ્રતિ સેકન્ડ હવે વી ની વાત કરીએ તો વી એટલે અંતિમ વેગ થાય તો એનો મતલબ એવો કે ન્યા શું થશે તો કે 60 ગુણ્યા કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ એટલે 2 0 2 0 તો ગયા અહીંયા શું થઈ ગયું તો કે એનો મતલબ 10 અહીંયા કેન્સલ કરી નાખી એટલે 20 આ 10 10 ગયા 10 ગયા 6 6 36 પણ છેદ ની ઉડાડી શું કામ હે છેદ ઉડે છે પણ ઉડાડસી ને શું કામ હે કારણ કે અહીંયા કેટલા છે 36 છે તો અહીંયા પણ 36 રાખસી કારણ કે સરવાળા બાદબાકી માં તમને સેલું પડશે એટલે છેદ ઉડાડવા નહીં તો અહીંયા છે 60 ગુણ્યા 1000 ભાગ્યા 3600 2 0 2 0 ગયા એટલે જવાબ આવ્યો 600/36 મીટર પ્રતિ સેકન્ડ એટલે v મળી ગયો બસ હવે તમારે પ્રવેગ શોધવાનો છે તો આપને ખબર છે પ્રવેગનું સૂત્ર શું છે તો કે a બરાબર v માઈનસ u ના છેદમાં t v એટલે તમને મળ્યો છે v એટલે અંતિમ વેગ કેટલો મળ્યો તો કે 600/36 અને u કેટલો મળ્યો તો કે 800/36 અને છેદમાં t એટલે 5 સેકન્ડ છે એટલે 5/5 છેદમાં 5/5 હવે આપણે ખબર છે છેદ બે નો સરખો હોય તો આપણે એક જ વાર લખી છે ને સિમ્પલ એવી બાદબાકી કરી એટલે 600-800 એનો મતલબ એવો કે જવાબ કેટલો આવ્યો તો કે -200 અને છેદ ક્યાં વહી જશે તો કે છેદમાં એટલે 36/5 5 × 20 એટલે જવાબ આવ્યો 40 હવે આપણે ખબર છે કે 10 × 40 થાય અને 9 × 36 થાય એટલે 4 4 ઉડી ગયા એટલે જવાબ આવ્યો -10/9 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશાની માઇનસમાં દેખાડે છે એનો મતલબ એવો કે બસ કેવી ગતિ કરી રહ્યો છે માઇનસ હોવાથી આપને ખબર પડી બસ કેવી ગતિ કરે છે તો કે પ્રતિપ્રવેગી આગળનો આપણે કેસ યાદ કરો તો આપણે એવું કીધું હતું કે ભાઈ જો વી નું મૂલ્ય નાનું હોય યુ નું મૂલ્ય મોટું હોય તો બસ પ્રવેગી નહીં પણ પ્રતિપ્રવેગી ગતિ કરે તો અહીંયા એ જ ઉદાહરણ થયું જુઓ વી નું મૂલ્ય કેવું છે નાનું છે અને યુ નું મૂલ્ય મોટું છે તો બસ પ્રતિપ્રવેગી ગતિ કરે છે આના પછીનો જે દાખલો છે એ દાખલો તમારો હોમવર્કમાં ગણવાનો છે થોડી ઘણી હિંટ આપી દઉં તમને માં પ્રારંભિક વાત કરી તો કોઈ પણ વસ્તુ યાદ રાખજો પ્રારંભિક સ્થિતિ એ કેવી હોય તો કે સાવ ઊભી જ હોય તો પ્રારંભિક સ્થિતિ એનો વેગ વાત કરશો તો પ્રારંભિક સ્થિતિ એ વેગ કેવો થઈ જશે 0 એટલે પ્રારંભિક વેગ એટલે યુ એટલે કે એમાં કેવો થઈ જશે યુ બરાબર 0 પછી અંતિમ વેગ તમને આપેલો છે અંતિમ વેગની ગણતરી આ રીતે તમારે કરવાની છે કે 1000/3600 રીતે અંતિમ વેગ મળી જાય અને ભાગ્યા સમય સમય તમને આપેલો હોય છે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને કંઈક જવાબ મળશે એ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે એની રકમ વિડીયોના એન્ડમાં મળી જશે એટલે કે આજે જેટલા કંઈ પ્રશ્નો આપણે સમજાવેલા છે એ બધા પ્રશ્નની રકમ તમને વિડીયોના એન્ડમાં મળી જશે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે અને દાખલો જે છે આ દાખલો અને પછીનો જે મોઢે ગણવાનો છે એ દાખલાની રકમ પણ તમને એની અંદર મળી જશે થેન્ક યુ